સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું ઠંડીમાં નાસ્તા માટે ફરસાણની દુકાનના ઈદડા, ભૂલી જાઓ એવા રૂ જેવા પોચા ઈદડા અને સાથે ચટપટી ટેસ્ટી એવી ચટણી બનાવીશું. જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે. તો ચાલો બનાવીએ. તો પહેલાં આપણે દાળ અને ચોખાને પલાળી દઈશું. એના માટે એક બાઉલમાં 1.5 કપ ચોખા, તો મેં અહીંયા પરિમલ વેરાયટીના ચોખા લીધા છે, તમે ખીચડિયા કે કોઈ પણ જાડા વેરાયટીના ચોખા લઈ શકો છો. 1/2 કપ અડદની દાળ લેશું, તો 3 ભાગ ચોખાના અને 1 ભાગ અડદની દાળનો લેવાનો. મિક્સ કરી દઈશું, 2-3 પાણીથી ધોઈ લઈશું. પાણી ક્લિયર થાય પછી એમાં ઉપર સુધી પાણી ભરી અને આપણે એને 5-6 કલાક માટે પલાળી દઈશું. તો આ રીતે 5-6 કલાક થશે એટલે દાળ અને ચોખા સારી રીતે પલાળી જશે. પાણી નિતારી દાળ અને ચોખાને એક પાણીથી ધોઈ લઈશું અને સાથે આપણે એમાં 1/4 કપ પૌવા, તો એનાથી તમારા ઈદડા એકદમ સોફ્ટ થશે એટલા માટે 1/4 કપ જેટલા પૌવા લઈ ધોઈ અને પાણી ભરી 5 મિનિટ જેવા પલાળીશું. મિક્સર જારમાં 1/2 દાળ ચોખાનું મિક્સર ઉમેરીશું અને મેં મિક્સર જાર નાનો હોય એ લેવાનું એટલે એકદમ સારું એવું સ્મૂથ પીસાશે. એમાં આપણે 3 ટેબલસ્પૂન જેટલું દહીં ઉમેરીશું. તો 2 વાર આપણે વાટીશું તો 2 વાર આપણે 3-3 ટેબલસ્પૂન જેટલું દહીં વાપરીશું. તો સ્મૂધ આવું વટાઈ ગયું છે ને એક બાઉલમાં કાઢી લઈશું અને એ જ રીતે બચેલા દાળ ચોખામાં 3 ટેબલસ્પૂન જેટલું દહીં ઉમેરી અને પાછું આપણે એકવાર વાટી લઈશું. અહીંયા તમે જો ઈદડા બનાવવાનું પ્લાન બ્રેકફાસ્ટમાં કરતા હોય તો તમારે 4-5 વાગે દાળ ચોખાને પલાળી દેવાના, સૂતા પહેલાં તમારે એને વાટી લેવાના, એટલે તમે સવારે બ્રેકફાસ્ટમાં ઈદડા ચટણી સાથે બનાવી શકો છો. તો આ રીતે મેં બીજું મિશ્રણ વાટી અને સ્મૂધ કરી લીધું છે અને હવે લાસ્ટ ટાઈમ તમે પીસો ત્યારે જે આપણે પૌવા પલાળ્યા એ પણ ઉમેરીશું અને થોડા અમથા દાળ ચોખા બચ્યા છે એના સાથે હું એને વાટી લઈશ. તો પાણી વધી ન જાય એ ધ્યાન રાખવાનું, પણ પૌવાને પીસતા ટાઈમે વધારે જરૂર પડશે એટલા માટે પૌવાનું પાણી મેં રાખી અને વાટી લીધું છે. તો છેલ્લા ટાઈમે મેં દહીં નથી વાપર્યું અને એકદમ સારી રીતે ફેટી મિક્સ કરી દઈશું અને ઢાંકી આથા માટે. તો શિયાળો હોય તો તમારે 10-1 કલાક જેવું આથો આવવા દેવાનો અને ઉનાળો હોય તો 7-8 કલાકમાં આથો આવી જાય. તો આ રીતે મેં લગભગ 10-1 કલાક જેવું રાખ્યું હતું. તો શિયાળો છે અત્યારે એટલા માટે અને તમે જોઈ શકો છો એકદમ સારી રીતે આથો આવી ગયો છે. મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે બેટરને અને આ બેટર છે એનાથી 4 થાળી તમે ઈદડા બનાવી શકો. તો જો તમે એકલા બ્રેકફાસ્ટમાં ખાવાના હોય તો 4-5 લોકોને આ ઈદડા થશે. તો આ રીતે 2 થાળીનું બેટર હું એક બાઉલમાં કાઢી લઈશ અને 2 થાળી જેટલું બેટર આપણે આ બાઉલમાં રેવા દઈશું અને એમાં આપણે પહેલાં મીઠું ઉમેરી દઈશું. તો 1 ટીસ્પૂનથી થોડું ઉપર કે પછી સ્વાદ પ્રમાણે 1 ટેબલસ્પૂન આદુ મરચાંની પેસ્ટ કે તીખાશ તમારે જેટલી જોવે એ રીતે ઉમેરવાની. મિક્સ થઈ જાય એટલે બેટરને આપણે થોડી વાર માટે સાઈડમાં મૂકીશું. એ પહેલાં આપણે બીજી તૈયારીઓ કરવાની છે. તો સ્ટીમરમાં ઢોકળિયાને ગરમ કરવા 4-5 ગ્લાસ પાણી ઉમેરી મૂકી દઈશું અને સાથે આપણે મરી, તો ઈદડામાં વઘાર ઉપરથી ન હોય એટલે મરી જ એકલા છાંટવાના છે. તો અધકચરા મેં મરી વાટી લીધા છે. હવે ઢોકળાની પ્લેટ લઈ લઈશું અને એમાં 1/2 ટીસ્પૂન જેટલું તેલ લઈ અને આ રીતે પ્લેટમાં સારી રીતે લગાવી દઈશું. તો આ રીતે 2 પ્લેટ મેં ગ્રીસ કરી લીધી છે અને હવે આપણે બેટરમાં 1/4 ટીસ્પૂન જેટલા ખાવાના સોડા, જો તમને લાગે કે બેટરનો આથો બરાબર નથી આવ્યો તો 1/2 ટીસ્પૂન ખાવાના સોડા કે પછી 1 ટીસ્પૂન એનો ફ્રૂટ સોલ્ટ ઉમેરી શકો છો. સાથે 2 ટીસ્પૂન જેટલું તેલ અને 2 ટીસ્પૂન જેટલું પાણી ઉમેરી અને એકદમ સારી રીતે બેટરને મિક્સ કરી દઈશું. તમે જોઈ શકો છો બેટર ફૂલવા લાગ્યું છે. જેવું ફૂલવા લાગે એટલે તરત જ 1/2 એમ કરી 2 થાળીમાં આપણે બેટર ઉમેરી દઈશું. બેકિંગ સોડા ઉમેરો, ખાવાના સોડા ઉમેરો, પછી તમારે આ પ્રોસેસ જલ્દી કરવાની એટલે ઈદડા તમારા સારા એવા થોડા જાળીદાર એવા બનશે. આ રીતે ફેલાઈ જાય એટલે ઉપરથી જે આપણે મરી અધકચરા વાટ્યા છે એ આ રીતે છાંટી દેશો. તો આ રીતે જેટલા તમને જોવે એ પ્રમાણે તમે છાંટી શકો છો અને ઢોકળિયામાં આપણે 2 પ્લેટને જલ્દીથી મૂકી દઈશું. તો આ રીતે પાણી તમે જોઈ શકો છો ઉકળવા લાગ્યું છે, પ્લેટ મૂકી દઈશું અને ઢાંકી હાઈ ફ્લેમ પર 12 મિનિટ માટે થવા દઈશું. તો આ રીતે હાઈ ફ્લેમ પર એ થાય 12 મિનિટ, ત્યાં સુધીમાં આપણે ચટણી બનાવી લઈશું. તો ચટણી માટે મિક્સર જારમાં 1 મુઠ્ઠી જેટલા શીંગના દાણા, 3-4 લીલા મરચાં, 1 ઇંચ આદુના ટુકડા, 6-7 લસણની કળીઓ,
લસણ ન ખાતા હોય તો ન ઉમેરો તો પણ ચાલે. એક ટીસ્પૂન જેટલો લીંબુનો રસ, અડધી ટીસ્પૂન મીઠું, એક ચપટી જેટલી હળદર, એક ટીસ્પૂન શેકેલું જીરું, સાથે 1.5 ટીસ્પૂન જેટલી ખાંડ, 1 કપ જેટલા લીલા ધાણા ડાળખા સહિત ઉમેરીશું. થોડા ફુદીનાના પાન ઉમેરવા હોય તો એ પણ ઉમેરી શકો છો. 2 ટેબલસ્પૂન જેટલું દહીં ઉમેરી અને સ્મૂધ ચટણી વાટી લઈશું. તો ચટણી મેં વાટી તૈયાર રાખી છે. 12 મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો આપણા ઈદડા એકદમ સારી રીતે સોફ્ટ એવા થઈ ગયા છે. તો આ રીતે નાઇફ ક્લીન આવી એટલે ઈદડા આપણા તૈયાર છે. આપણે પ્લેટને બહાર કાઢીશું. ગરમ ગરમ હોય ત્યારે જ ઉપરથી આપણે આ રીતે તેલ, શીંગ તેલ આ રીતે લગાવી દેવાનું. બટર પણ તમે લગાવી શકો છો. અને આ રીતે આપણે ઢોકળા હલકા ઠંડા થાય એટલે એને કટ કરી લેવાના. તો હું ગરમ ગરમ છે ત્યારે જ એને કટ કરી રહી છું આ રીતે. તો ગરમ ગરમ ઈદડા ખાવાની પણ મજા આવે. તો આ રીતે એના આપણે ચોરસ ટુકડા કરી લઈશું. તો બહાર જે મળે એ કાજુ કતરી જેવો જે ડાયમંડ શેપ હોય એવો હોય છે, એ શેપમાં પણ તમે કટ કરી શકો છો. તો આ રીતે મેં ઈદડાને કટ કરી લીધા છે અને આપણે એને અલગ કરીશું. તો ઈદડા વઘાર વગર જ ખાવામાં આવે છે, બનાવેલી જે ચટણી છે એના સાથે. તો ઈદડા તો બધાને ભાવતા હોય, ખાસ કરીને બાળકોને બહુ જ ભાવશે. તો આ રીતે તમે જોઈ શકો છો એકદમ રૂ જેવા પોચા જાળીદાર એવા ઈદડા અને એકદમ બહાર ફરસાણની દુકાન જેવા ઈદડા બન્યા છે. અને ચટણી પણ આપણી તૈયાર છે. તો ચટણી સાથે ગરમ ગરમ ઈદડાને સર્વ કરીશું. જો તમે ક્યારેય આ રીતે ઈદડા તમારા જો આવા રૂ જેવા પોચા ન બનતા હોય તો આ રેસિપીથી તમે એકવાર ઈદડા જરૂરથી ટ્રાય કરજો. એકદમ બહાર જેવા, તો મરી ઉપર તમે છાંટશો એટલે એનો જે ટેસ્ટ છે એકદમ બહાર જેવો આવશે. તો રૂ જેવા પોચા અને જાળીદાર બન્યા છે, તમે જોઈ શકો છો. તો નાસ્તા માટે એકવાર આ ગરમ ગરમ ઈદડા અને ચટણીની રેસિપી જરૂરથી ટ્રાય કરજો. તો તમને આ રેસિપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જો રેસિપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને આવી જ નવી રેસિપીઓ માટે તમે બેલ આઇકન બટનને પ્રેસ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.